અંકલેશ્વરના પાનની જીએડીસીમાં આવેલ મહારાજા નગર નજીક આવેલ યુનિવર્સલ ઇલેક્ટ્રિકલ મોટર વર્કસના દુકાનને ટસ્કરોએ નિશાન બનાવી મોટર સહિત વાયર મળીને લાખો રૂપિયાના મુદ્દા માલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. સાથે જ દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા સહિત ડીવીઆરને પણ ગાયબ કરી ગયા હતા. આ અંગે રૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વરમાં તસ્કરો હવે સક્રિય થતા નજરે પડી રહ્યા છે. અંકલેશ્વરના પાનોલીમાં આવેલ મહારાજા નગરમાં ગતરોજ રાત્રિના સુમારે ચોરીની ઘટના બનવા પામી છે. ઇલેક્ટ્રિક મોટર રિપેરિંગનું કામ કરતા યુનિવર્સલ ઇલેક્ટ્રિકલ વર્ક્સ દુકાનમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપી લાખો રૂપિયાના મુદ્દા માલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. સાથે જ દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા તેમજ કેમેરાના ડીવીઆરને પણ ગાયબ કરી નાખ્યા હતા. અંકલેશ્વરમાં તસ્કરો હવે સક્રિય થતા નજરે પડી રહ્યા છે. અંકલેશ્વરના રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાનોલી ના મહારાજા નગર નજીક આવેલ યુનિવર્સલ ઇલેક્ટ્રિકલ વર્ક્સ ના દુકાન માલિક ગતરોજ કોઈક કારણોસર તેઓના વતન ગયા હતા. જે દરમિયાન તસ્કરોએ બંધ દુકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ગ્રીલ ઉપર લાગેલ તાળાને તોડી દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનમાં રહેલ 10 મોટર 70 કિલો વાયર તેમજ વજન કાંટા સહિત અન્ય ચીજ વસ્તુની ચોરી કરી 1,19,000 ના મુદ્દા માલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. જો કે તસ્કરો એટલા તો સાધી રહ્યા કે દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા અને ડીવીઆરને પણ ગાયબ કરી ગયા હતા. સાથે જ આજુબાજુની દુકાનોમાં પણ તેઓએ નાની મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગેની જાણ ફરિયાદીના ભાઈ વિજયકુમાર દુબઈને થતા તેઓએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે દુકાન સંચાલક ગતરોજ જ બહાર ગયા હતા, જે દરમિયાન આજરોજ તેમની દુકાનને નિશાન બનાવતા કોઈક જાણ ભેદુ દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.